શ્રી મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રી હનુમાનજીના જંજીરા મંત્ર જે દરેક કાર્ય સિદ્ધિ માટે તથા ભૂત પ્રેત બાધા આદિમાંથી મુક્તિ પ્રાપ્ત કરાવનાર છે હનુમાનજી કે જે ચીરંજીવી દેવતા છે શ્રી રામ ભક્તનું નામ સ્મરણ કરવા માત્રથી જ સર્વે સંકટો બાધા મટે છે ત્યારે આપણે હનુમાનજીનો આ પવિત્ર મંત્ર છે જેને જંજીરા મંત્ર કહેવાય છે જંજીરા એટલે સાંકળ સાંકળની જેમ દરેક બાધા શ્રી હનુમાનજીનું આ મંત્ર સ્મરણ કરવા માત્રથી જ બંધાઈ જાય છે અને પ્રભુ રક્ષા કરે છે તે ઝંઝીરા મંત્રને આપણે જાણીશું કયો મંત્ર છે અને તેના લાભ શું છે તેનું મહત્વ શું છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અતુલિત બલ ધામમ હેમ શૈલાભ દેહમ દનુજવન કૃષાનુ જ્ઞાનીનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામ ધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી બોલો રામ ભક્ત પવનપુત્ર હનુમાનજી મહારાજની જે મિત્રો હનુમાનજી હિન્દુ ધર્મમાં સંકટ મોચન દેવતા તરીકે ઓળખાય છે જેમ આપણે ગણેશજીની આરાધના કરીએ છીએ સંકટ નાશ માટે એવી જ રીતે હનુમાનજી પણ સંકટ મોચન દેવતા છે હનુમાનજીનું નામ લેવા માત્રથી જ દરેક ડર ચિંતાનું નિવારણ થાય છે અને સંકટ મોચન શ્રી હનુમાનજી અતુલિત બલધામના ધામ એવા શ્રી હનુમાનજી રક્ષા કરે છે હનુમાનજીનો એક મંત્ર છે જેને વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે જેને હનુમાન જંજીરા કહેવાય છે આ મંત્ર એટલો શક્તિશાળી છે કે તે મંત્રનું જો નિત્ય જાપ કરવામાં આવે શ્રી હનુમાનજીને હૃદયમાં ધારણ કરીને અથવા તો હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીની મૂર્તિ હોય ફોટો હોય તેની સામે દીપ કરીને શુદ્ધ ઘીનો દીવો કરી શકાય છે સરસવના તેલનો દીવો કરી શકાય છે ચમેલીના તેલનો દીવો કરીને ધૂપ બત્તી કરીને જો આ મંત્ર જપવામાં આવે હનુમાન ચાલીસાનો પાઠ જે ભક્તો નિત્ય કરે છે તે ચાલીસાનો પાઠ પૂર્ણ થાય પછી આ મંત્રનો જપ કરવામાં આવે તો જીવનની દરેક બાધા સંકટમાંથી હનુમાનજી રક્ષા કરે છે હનુમાન ચાલીસા ઉપરાંત જે હનુમાનજીની અર્ચના માટે મંત્ર બોલાય છે તે આ જંજીરા મંત્ર છે આ મંત્રનો જાપ કરવાથી હનુમાનજી શીઘ્ર જ પ્રાર્થના સાંભળે છે અને કષ્ટનું નિવારણ કરે છે એક મંત્ર એવો છે કે જેની એકમાત્ર માળા કરવામાં આવે તો તે સિદ્ધ થઈ જાય છે એટલે કે એકસો આઠ વાર આ મંત્રને જપવામાં આવે માળા રુદ્રાક્ષની હોઈ શકે તુલસીની માળા પણ હોઈ શકે હનુમાન જંજીરા નામક આ મંત્ર શક્તિશાળી મંત્ર છે જેના જપથી ભૂત પ્રેત બાધા પિસાચ બાધા ડાકીની શાકીની આદિ સમસ્યા ખત્મ થાય છે અને હનુમાનજી બધી પ્રકારના સંકટો બાધામાંથી રક્ષા કરે છે આ સિદ્ધ મંત્ર સ્વયં બીજા પણ લાભ અપાવે છે જેને એક સાબર મંત્ર પણ કહેવાય છે મંત્રની પરીક્ષા લેવાના ઉદ્દેશ્યથી આ મંત્રનો પ્રયોગ ન કરવો જોઈએ ગલત ભાવનાથી પ્રેરિત થઈને કોઈને અમથું જ હેરાન કરવા માટે પણ આ મંત્રનો ઉપયોગ ન કરવો જોઈએ નહીં તો તેની આડઅસર પણ થઈ શકે છે આ મંત્રનો ઉચ્ચારણ સ શબ્દ સ એટલે કે જે શબ્દ આપેલા છે તે જ રીતે ઢંગથી અને શુદ્ધ ભાવના સાથે કરવો જોઈએ આ એક રક્ષા મંત્ર છે હનુમાનજી આપણી રક્ષા કરે એ માટે આ પ્રાર્થના મંત્ર પણ છે સેવા સમર્પણ ભાવથી આ મંત્રનો જાપ કરવો જોઈએ લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે હવે આપણે જાણીએ કે આ મંત્ર કયો છે અને તેનો જાપ કેવી રીતે કરવો જોઈએ આ હનુમાન જંજીરા મંત્ર છે ઓમ હનુમાન પહલવાન પહલવાન બરસ બાર ગાજવાન હાથ મે લડ્ડુ મુખ મે પાન ખેલ ખેલ ગઢ લંકા કે ચોગાન અંજની કા પૂત રામ કા દૂત में किलो नव खंड का भूत जाग जाग हड़मान ताती लोहा लंकाला सीस जटा डग डेरू उमर गाजे वज्र की कोठड़ी वज्र का ताला आगे अर्जुन पीछे भीम चोर नार जम्पे ने सिंह अजरा जरे भरिया भरे ઈ રક્ષા રાજા રામચંદ્રજી લક્ષ્મણ કુંવર હળમાન કરે આ રીતે આ મંત્રનો જાપ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ શબ્દ સહ કરવો જોઈએ હવે આપણે જાણીએ કે આ મંત્રનો જાપની વિધિ શું છે જે ભક્તો આ મંત્રનો જાપ કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાન શ્રી હનુમાનજીનું હૃદયમાં ધ્યાન ધરે આમ તો આ મંત્ર દિવસના ગમે ત્યારે કરી શકાય છે બસ આપણું મન અને હૃદય પવિત્ર હોય હનુમાનજીના શરણમાં હોય હનુમાનજનજીરા મંત્રનો જાપ કરવાથી કષ્ટ દુઃખનું નિવારણ થાય છે માટે આ મંત્ર ઘણો શક્તિશાળી છે તેને શુદ્ધ ભાવથી જપવો એ વાત યાદ રાખવી આ મંત્ર જપવા માટે પોતાના ગુરુનું માર્ગદર્શન પણ લઈ શકાય છે આ મંત્રનો જાપ હનુમાનજીની સામે થાય અથવા મનમાં હનુમાનજીની મૂર્તિને ધારણ કરી લેવી જોઈએ હનુમાનજીનો આ ઝંજીરા મંત્ર મનથી હૃદયથી કરવો જોઈએ આ મંત્ર કરવા માત્રથી જ થોડા સમયમાં જીવનમાં ફેરફાર જણાશે અને આ મંત્રનો જપ કરતી વખતે એ વાત ધ્યાન રાખવી કે ઘરમાં અને જીવનમાં શુદ્ધતા અવશ્ય રાખવી જો માંસ મદીરાનું સેવન કરતા હોય કોઈ વ્યસન હોય તો તેને આ મંત્રનો જપ જ્યારે આપણે અનુષ્ઠાન કરીએ છીએ એ દરમિયાન આ બધી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ આ મંત્ર નિત્ય પણ કરી શકાય છે શનિવાર મંગળવારે પણ કરી શકાય છે હનુમાનજી સાતેય વારના દેવ કહેવાય છે પવનપુત્ર છે શ્વાસના દેવ છે આપણા હૃદયના ધબકારા જે ચાલે છે તેના દેવ છે માટે આ મંત્ર નિત્ય પણ કરી શકાય છે શ્રી રામ ભગવાનના પરમ ભક્ત શ્રી હનુમાનજીનો આ મંત્ર જપવાથી કાલ સર્પદોષ કે કુંડળીના કોઈ પણ દોષ હોય તે પણ નાશ પામે છે કારણ કે ભગવાન શિવના અવતાર શ્રી હનુમાનજી છે શિવજીની પૂજા પણ આપોઆપ થઈ જાય છે હનુમાન ઝંજીરાનો મંત્ર જો મંગળવારના દિવસે કરવામાં આવે કે શનિવારના દિવસે કરવામાં આવે તે શુભ ફળ આપે છે હનુમાનજીને લાલ ચોલા ચડાવાય છે આ મંત્રનો જાપ કરતી વખતે અથવા અને જો આ મંત્રનો જપ પૂર્ણ થાય મનોકામના પૂર્ણ થાય તો હનુમાનજીને ચોલા પણ ચડાવી શકાય છે ચોલા એટલે હનુમાનજીના મંદિરમાં જઈને સરસવનું તેલ છે લાલ વસ્ત્ર છે સિંદૂર છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભગવાનની સેવા પૂજા થાય છે પૂજારી દ્વારા પણ બહેનો ચોલા ચડાવી શકે છે બહેનો પણ આ મંત્ર જપી શકે છે કારણ કે હનુમાનજી આપણા સૌના દેવતા છે હનુમાનજીની પ્રતિમાની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને પણ બહેનો આ મંત્રનો જાપ કરી શકે છે ભાઈઓ પણ મંત્રનો જાપ કરી શકે છે આ હનુમાન જંજીરાનો મંત્ર છે તે ભય ક્રોધ મોહ માયા જે અંદરના શત્રુ છે અને બારના શત્રુ છે તેનો પણ નાશ કરે છે માટે આ હનુમાનજીનો મહામંત્ર છે જંજીરા મંત્ર જેને કાર્યસિદ્ધિ માટે નિત્ય જપવો જોઈએ હનુમાનજીની સેવા પૂજા કરવાથી શ્રી રામજીની કૃપા તો પ્રાપ્ત થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે જીવનમાં સાહસ બલ બુદ્ધિ વીરતા આદિ પણ પ્રાપ્ત થાય છે તેમાં કોઈ સંદેહ નથી આ કલયુગના દેવતા સર્વે સંકટના હરણ કરનાર

વજ્રદંતાય વજ્ર કરાય વજ્રભક્તાય રામદૂતાય સ્વાહા આ ઉપરાંત શ્રી હનુમાનજીના આજના દિવસે બાર નામ જપ પણ કરી શકાય છે હનુમાનજીના બાર પવિત્ર નામ છે જે બાર રાશિ પ્રમાણે જોઈએ તો આપણી કુંડળીમાં બધા એ ગ્રહને સારા કરનાર છે હનુમાનજીના બાર નામનો મહિમા પણ અપરંપાર છે તે બાર નામ છે હનુમાન અંજની સુત વાયુપુત્ર મહાબલ રામેષ્ટ ફાલ્ગુન સખા પિંગાક્ષ અમિત વિક્રમ ઉદધિક્રમણ સીતા શોક વિનાશન લક્ષ્મણ પ્રાણદાતા દસગ્રીવ દર્પહા આ મંત્ર બોલીને પણ હનુમાનજીની સેવા પૂજા કરવામાં આવે કોઈ પણ આપણે ભગવાન શ્રી હનુમાનજીની સેવા પૂજા કરીએ ત્યારે આ હનુમાન જંજીરાનો મંત્ર છેલ્લે એકવાર જપવાથી પણ હનુમાનજી તુરંત પ્રસન્ન થાય છે બધી સેવાનો સ્વીકાર કરે છે આ ઉપરાંત શ્રી હનુમાનજીનું શરણ લેવું હોય તો તેમના સ્વામી શ્રીરામજીને કેમ ભૂલાય રામ નામનું પણ સ્મરણ કરવું જોઈએ શ્રીરામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ ઓમ શ્રી રામચંદ્રાય નમઃ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ એન રીમ હનુમતે શ્રી દૂતાય નમઃ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ